नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ लेक्चर मा आपनु स्वागत छे। आपने आजे इंटेक्स ने लगता प्रश्नों छे एनु आपने चर्चा करीशु। तमारी टेक्स्टबुक पासे राखजो, हूँ प्रश्न बोलतो जाऊं छु। प्रश्न छे, परावर्ती क्रिया अने चालवानी क्रिया वच्चे शुं भेद छे? परावर्ती क्रिया तो के एक एवी क्रिया छे तो के अनैच्छिक क्रिया छे अने एक करोड़ रज्जु वडे नियंत्रित थई छे। जेने चालवानी क्रिया तो के ऐच्छिक क्रिया छे, मनुष्य पोताना विचार मुजब चाली सके छे। आटलो आंसर मां आवशे। पछीनो प्रश्न छे, बे चेताकोषोनी वच्चे आवेला चेतोपागममां कई घटनाओ बने छे? फरी बोलू छु, બે ચેતા કોષોની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો આપણે ગઈકાલે જે ઉર્મી વેગના વહનની વાત કરી હતી તો એમાં સૌથી પહેલા તમારે ચેતોપાગમની વ્યાખ્યા આપવી પડે કે બે ચેતાકોષ કે જે પાસ પાસે ગોઠવાયેલા છે, એ પાસ પાસે જે બે ચેતાકોષો ગોઠવાયેલા હોય તો એ ચેતાકોષોની ગોઠવણી છે તો ઉર્મી વેગ જે કઈ પણ છે એ શિખા તંતુ માંથી અક્ષ તંતુ તરફ આગળ વધી અને ચેતો બે ચેતાકોષની ગોઠવણી છે, એમાં એક ચેતાકોષ નો અક્ષ તંતુ અને બીજા ચેતાકોષ નો શિખા તંતુ એની વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ છે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ। આખું દોરેલી હતી, અહીંયા બે ચેતાકોષ રહેતા હતા, વચ્ચે જગ્યા હતી, અહીંયા અક્ષ તંતુ હતો, ઓક્સતંતુ અને બીજા ચેતાકોષના શિખા તંતુ એટલે વચ્ચે જે અવકાશ છે એને આપણે શું કહેતા? ચેતોપાગમ કહેતા હતા। હવે એ ઉર્મી વેગને આપણે વીજ આવેગ પણ કહીએ છીએ। તો એ વીજ આવેગ શું કરે છે? તો કે જે વીજ આવેગ છે ને એ ઓક્સતંતુના છેડો એટલે ચેતાતંતુ ત્યાં એક પ્રકારના રસાયણો મુક્ત કરે છે અને એ રસાયણો છે એ બીજા ચેતાકોષના શિખા તંતુની ટોચના ભાગે પહોંચે છે, ત્યાં ઉર્મી વેગનું નિર્માણ કરે છે। આ આજ વસ્તુ છે કે જે ગઈકાલે ઉર્મી વેગના વહનની વાત કરી હતી। ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના પ્રશ્નો થિયરી ઉપરથી જ ક્લિયર કરવાના હોય છે। મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો કયો ભાગ સ્થિતિને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે? તો કે પશ્ચ મગજના અનુમસ્તિષ્ક। પશ્ચ મગજમાં આવેલો અનુમસ્તિષ્ક છે એ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય કરે છે। આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે પડે છે? હવે જુઓ, આપણને અગરબત્તીની સુવાસની આપણે વાત કરીએ તો અગરબત્તી પેટાવી હોય એટલે આપણને સુગંધ આવે કઈ રીતે? તો આજના ઘ્રાણ, ઘ્રાણ એટલે નાકની વાત થાય, સૂંઘવાની વાત થાય, શ્રવણ એટલે સાંભળવાની વાત થાય, તો ઘ્રાણગ્રાહી એકમો એટલે કે આપણા નાકની અંદર ઘ્રાણગ્રાહી એકમો હોય છે એ ક્રિયાશીલ બને છે, ઉત્તેજિત થાય છે। એ ઉત્તેજિત થાય ને એટલે એનું નિર્માણ ઉર્મી વેગમાં થાય અને એ જે ચેતાકોષ છે એમાં એ શિખા તંતુની ટોચના ભાગે જે કોષો હોય છે ત્યાં ઉર્મી વેગ વહન પામે છે, ત્યાંથી આગળ વધી અને મગજ સુધી પહોંચે છે અને આપણે જે તે ગ્રંથને પારખી શકીએ છીએ। વિચારો, હું બોલને માં સમય લેગો છતાં ઓછા સમયની અંદર આપણે એ ગ્રંથ પારખી શકીએ છીએ અગરબત્તી, તો એ ક્રિયા કેટલી ઝડપી થતી હોય આપણે કહી શકીએ। પછી પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? હવે સામાન્ય રીતે તો પરાવર્તી ક્રિયા છે એ કરોડરજ્જુ સાથે સંકળાયેલી હોય છે, એમાં મગજની કોઈ ભૂમિકા નથી, પણ થોડી ઘણી એવી પૂર્વીવત ભૂમિકા છે જે આપણે કહી શકીએ છીએ, જેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદયના ધબકારા, કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ જોઈ તો આપણા મુખમાં પાણી આવી જવું, ઉરોદર પટલનું હલનચલન, આ બધી જે છે એ મગજ સાથે પૂર્વવત રીતે જોડાયેલી ક્રિયા છે। હવે ઇન્ટેક્સના પ્રશ્ન પૂરા થયા, આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ। પ્રશ્ન છે, વનસ્પતિઓમાં હલનચલન
उदाहरण सहित जनावो। तो जो एमा एक आवे वृद्धि आधारी हलन चलन अने बीजु आवे वृद्धि की मुक्त हलन चलन। वृद्धि आधारित हलन चलन तो के एनी अंदर कोई एक आपने बीज दईए जे अंकुरण पामे छे। बीज अंकुरण पामे એટલે એના મૂળ કઈ દિશામાં ગતિ કરશે? નીચે તરફ ગતિ કરશે ને, અને નીચેને પાણીનું પ્રમાણ હોય છે એટલે માટે નીચે તરફ ગતિ કરશે, અને એમાં પ્રકાંડ તો કે ઉપરની તરફ ગતિ કરે, તો આ એક ચોક્કસ પ્રકારની દિશા સૂચક ગતિ થઈ કહેવાય। જો એ અવરોધાય તો પ્રકાંડ કે મૂળ આગળ તરફ વધી શકશે નહીં। તો આ વૃદ્ધિ આધારિત હલન ચલન થયું। બીજી વસ્તુ છે વૃદ્ધિથી મુક્ત હલન ચલન। तो एमा आपणे लजामणी के जे मीमोसा कुळनी वनस्पति छे। जूना कोषनी अंदर आखो एक प्रश्न आकृति सहित नो आवतो, लजामणीना पणो छे कई रीते विराई गई। अहींया आपणे मात्र एना उदाहरणनी ज वात करवानी छे के तमे जेवु लजामणीना पर्णने स्पर्श करो छो एटले ए लजामणीनुं पण छे એ તરત શું થાય છે? ગીળાઈ જાય છે। અહીં વસ્તુ થશે, લજામીના પર્ણને સ્પર્શ કરતા એ ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવે છે અને પર્ણ શું થાય છે? ગીળાઈ જાય છે। આની અંદર તો કે બીજ અંકુરણ પામે એટલે એમાંથી મૂળ છે એ નીચે તરફ ગતિ કરે છે, પ્રકાંડ છે એ ઉપર તરફ ગતિ કરે છે, અને ચોક્કસ દિશા સૂચક વૃદ્ધિ કહી શકાય છે। પછીનો ક્વેશ્ચન છે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? હવે જો એ સરખામણી કરવાની છે સંકલનની વનસ્પતિ અને પ્રાણીઓની, હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે વિવિધ ક્રિયાઓ છે એ કરવી છે તો કેની પાસે ચેતાતંત્ર હશે? તો આપણે કહી શકીએ ને કે પ્રાણી પાસે ચેતાતંત્ર હશે પણ વનસ્પતિ માટે વિવિધ ક્રિયાઓ કરવા માટે ચેતાતંત્ર હોતું નથી આપેલ સરખામણી। બીજી વાત કરીએ, પ્રાણીઓની અંદર પ્રોટીનની હાજરી જોવા મળે છે, જ્યારે વનસ્પતિઓની અંદર કોઈ આકારમાં એને પોતાનામાં ફેરફાર કરવો છે, પાણીના પ્રમાણમાં ફેરફાર કરવો છે તો એમાં પ્રોટીનની હાજરી હોતી નથી। જેમ કે આપણે એમ કહીએ કે વનસ્પતિ છે એ પાણીના ફેરફારને આધારે પોતાનો આકાર બદલી શકે છે। જેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે ઈ પાણી મેળવે તો કોષ શું થાય? આપણે વાયુરંધ્રમાં આવું પાણી મેળવે તો કોષ ફૂલે આસું બને, અને ઈ પાણી ગુમાવી દઈએ તો કોષ સંકોચાય। તો અહીંયા વનસ્પતિમાં પ્રોટીનની હાજરી નથી છતાંય એ પાણીના પ્રમાણમાં ફેરફારને આધારે એમાં આકાર બદલી શકે છે। ત્રીજી વસ્તુ, ચેતાની હાજરી પ્રાણીઓમાં હોય છે પણ વનસ્પતિઓમાં ચેતાની હાજરી જોવા નથી મળતી, છતાંય વનસ્પતિઓ છે એ ચોક્કસ પ્રકારના સંદેશાઓનું વહન દર્શાવે છે। તો એ ચોક્કસ પ્રકારના સંદેશાઓનું વહન દર્શાવે છે તો કઈ રીતે? તો કે વીજ આવે ઉત્પન્ન થાય છે, રસાયણ ઉત્પન્ન થાય છે, એ રસાયણ દ્વારા એ વસ્તુ આગળ વધતી જાય છે। પછી પ્રવૃત્તિ આવે છે વનસ્પતિમાં પ્રકાશાવર્તન નો અભ્યાસ કરવો।
એના માટે તમારે શું કરવાનું છે, એક ફ્લાસ્ક લેવાનું, તારની જાળી નાનકડી એના ઉપર ઢંકાયેલી, પછી વાલના બીજ લેવાના, અને એક ખોખું લેવાનું કે જેમાં એક ભાગ ખુલ્લો હોય અથવા એક ભાગ બારી હોય એક બાજુ. કોઈ આકૃતિ દોરવાની જરૂર નથી અહીંયા. ફરીથી કહું છું, તમારે એક ખોખું લેવાનું. એ ખોખું કેવું કે આખા ખોખામાંથી એક જગ્યાએ નાનકડી બારી હોય એવું ખોખું લેવાનું. હવે જે ફ્લાસ્ક છે ને એમાં પાણી ભરવાનું, અને એ ફ્લાસ્ક ની ઉપર તાર જાળીમાં વાલના બીજ રાખી દેવાના, એને ખોખાની અંદર રાખી દેવાના. થોડા દિવસ પછી એનો આપણે અભ્યાસ કરીએ તો થોડાક દિવસ પછી જો એનો અભ્યાસ કરવામાં આવશે ને તો એ વાલમાંથી જે બીજમાંથી મૂળ છે ને એ નીચે તરફ ગતિ કરશે. કેમ? તો કે એને પાણીની જરૂરિયાત છે, નીચે તરફ જશે. પણ એના પ્રકાર કઈ તરફ ગતિ કરશે? તો કે જે બારીનો ભાગ છે ને ત્યાં. કેમ? તો કે એને પ્રકાશની જરૂર છે. એને પ્રકાશની જરૂર છે એટલા માટે એ પ્રકાંડ છે એ સીધું ક્યાં જશે? બારી તરફ પડશે. એને પ્રકાશાવર્તન કીધું છે. પછી વાત કરીએ આવર્તન એટલે શું. ઉદાહરણ સાથે સમજાવો. આપણે આવર્તનની વાત કરીએ તો કે વનસ્પતિના અંગો હોય, વનસ્પતિના અંગો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ, એ બધા વનસ્પતિના અંગો જ છે. તો વનસ્પતિના અંગોમાં પ્રેરાતું વૃદ્ધિરૂપ હલનચલન જો બાહ્ય પરિબળ પ્રત્યેના પ્રતિચાર તરીકે દર્શાવાયું હોય તો એને આવર્તન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા વારંવાર વાંચો. તમને કહેવા માત્ર એટલું જ કહેવા માંગે છે કે પ્રકાંડ કઈ બાજુ ગતિ કરે? ઉપરની તરફ. કેમ? તો કે એને પ્રકાશ મળે છે. તો એ પ્રકાશ ઉત્તેજના થઈ એને પ્રતિક્રિયા શું દર્શાવી? તો એ પ્રકાશ તરફ ગતિ કરી. મૂળ કઈ તરફ ગતિ કરે છે? નીચે તરફ ગતિ કરે છે. મૂળ નીચે તરફ ગતિ શા માટે કરે છે? કારણ કે નીચે શું છે? પાણીનું પ્રમાણ છે એટલે મૂળ નીચે તરફ ગતિ કરે છે. ફરી પાછું કહું છું, વનસ્પતિના અંગોમાં પ્રેરાતું વણાતરૂપ હલનચલન અથવા વૃદ્ધિરૂપ હલનચલન તે બાહ્ય પરિબળ પ્રત્યેના પ્રતિચાર તરીકે પ્રેરાયું હોય તો એને આવર્તન કહેવામાં આવે છે. અત્યારે આ લેક્ચરમાં હું માત્ર આવર્તનના ઉદાહરણ તમને આપું છું કે એમાં એને અસર કરતા ઉત્તેજનાના પરિબળ કયા. તો અસર કરતા ઉત્તેજનાના પરિબળોની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આપણે એમ કહીએ પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પછી પાણી, રસાયણ અને સ્પર્શ. આ વનસ્પતિને અસર કરતા ઉત્તેજનાના પરિબળો છે. આના વિશેનું ડિટેલ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.